મહત્વપૂર્ણ જે આ શબ્દો છે એ આ બે પ્રકારના છે. એક તો દ્વિરૂપત શબ્દ પ્રયોગ અને રવાનુકારી શબ્દ પ્રયોગ. તો દ્વિરૂપત શબ્દ પ્રયોગ કોને કહેવાય? એટલે કેટલાક શબ્દોમાં કોઈ ધ્વનિ એકમ એના એ જ રૂપે કે થોડા ફેરફાર સાથે બેવડાતો હોય, આવા જે ધ્વનિ સ્વરૂપ છે અથવા તો આવો જે શબ્દ છે એને આપણે દ્વિરૂપત શબ્દ પ્રયોગ કહેતા. અહીંયા દ્વિરૂપતિ અને દ્વિરૂપત અને રવાનાકારી આવા ત્રણ પ્રકારના જે શબ્દો છે તમે આ જોઈ શકતા હશો અહીંથી મેં જે મૂક્યું છે. તો રૂપોના સંયોજનો દ્વારા વિભિન્ન પ્રકારની રચનાઓ થાય અને આ રચનાઓના માધુર્યનો ગુણ હોય છે, એટલે કે બે અને ઉક્ત એટલે બોલાયેલું, એટલે કે જે બે વખત બોલાયેલું છે એવા શબ્દો. અહીંયા વાક્યમાં તમે જોઈ શકશો કે વરસાદથી ઠેર ઠેર ખાડા પડી ગયા છે. તો અહીંયા ઠેર ઠેર, તો અહીંયા જો ઠ બંને વખત છે, એ બંને વખત છે, ર બંને વખત છે, તો આના કારણે શું થાય છે, એનું પ્રયોજન શું છે? કે એના લીધે જે શબ્દ રચના છે એ શબ્દ રચનાનું માધુર્ય જે છે એ માધુર્યમાં વધારો થાય છે. એ રીતે અહીંયા તમે જુઓ બીજો શબ્દ, ગરમા ગરમ જીયા અને જલેબી ખાવાની મજા પડે. તો અહીંયા ગરમા ગરમ છે તો એમાં પણ ગર અને પછી મ અને મા આવા શબ્દો અહીં બેવડાયેલા છે. આપણે આ પ્રકારના શબ્દો વારંવાર કરીએ છીએ, જેમ કે ગાળા ગાળી, મારા મારી, શાક બાક, માંડ માં, દોડા દોડી, ટપોટપ, ઠેર ઠેર, ઢોર ઢાંખર, નોકર ચાકર. તો આવા શબ્દો નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, ક્રિયાપદ, એમ જુદા જુદા પદોમાં જોવા, કોઈ વાર પ્રત્યેકનો, કોઈ વાર પૂર્ણપણાનો, કોઈ વાર વારંવાર થવો કે કોઈ વાર અતિશયનો અર્થ હોય છે. આમ જ્યારે શબ્દ બેવડાય ત્યારે એને દ્વિરૂપતિ કહેવાય છે. હવે દ્વિરૂપત પ્રયોગના મુખ્ય ભેદ, એમાં આપણે જુદા જુદા ભેદ અથવા તો જેને કહીએ કે પ્રકાર કહેવા હોય તો કેવી રીતે પ્રકાર પાડી શકીએ, તો આમાં સંપૂર્ણ દ્વિરૂપતિ વાળા શબ્દો, સંપૂર્ણ દ્વિરૂપતિ એટલે એ જે શબ્દ છે, પહેલો જે શબ્દ છે એવો ને એવો જે બીજો શબ્દ આવે તો એને સંપૂર્ણ દ્વિરૂપતિ વાળા કહીએ. અહીંયા તમે જોઈ શકશો સ્ક્રીન ઉપર કે ઘેર ઘેર, માંડ માંડ, મનમાં મનમાં, જ્યાં જ્યાં, ત્યાં ત્યાં, શું શું, ક્વચિત ક્વચિત. તો આ પ્રકારના જે શબ્દો છે એને આપણે સંપૂર્ણ દ્વિરૂપતિ વાળા શબ્દો કહીએ છીએ. બીજો જે ભેદ છે એ છે અમુક અંશનો લોપ. કેટલાક દ્વિરૂપ પ્રયોગોમાં એકનું એક રૂપ બેવડાતું હોય પણ એમાંથી અમુક ધ્વનિઓનો લોપ થાય છે. એકનું એક રૂપ બેવડાય છે પણ શું થાય છે, અમુક ધ્વનિઓ એમાંથી લોપ થાય છે, નીકળી જાય છે. જુઓ અહીંયા, આઠ આટલું, તેત તેટલું, તો અહીંયા જુઓ આઠ પછી લ પહેલામાં લોપ થયો છે, પછી બીજામાં આઠ પછી લુ છે એ ઉમેરાયું છે, તેત તેટલું તો એની અંદર તેટ તેટ ફરી આવે છે પણ એમાં પાછું લુ ઉમેરાયું છે. તો આ પ્રકારના જે ધ્વનિઓ છે અથવા તો શબ્દ છે એને આપણે કેવા કહી શકીએ, અમુક અંશનો જે લોપ પામનારા જે છે એના વિશે એવા શબ્દો આપણે એને કહી શકીએ. વળી હજી આગળ આપણે જોઈશું તો ત્રીજો જે પ્રકાર આપણે એનો લઈએ કે પ્રાસ તત્વ વાળા વિરુક્ત પ્રયોગો. પ્રાસ હોય, જે રીતે આપણે અલંકારની અંદર જોઈએ છે કે છેલ્લા અક્ષર હોય તો અંત્યાનુપ્રાસ, વચ્ચે પ્રાસ હોય તો મધ્યાનુપ્રાસ,
તો અહીંયા પણ જ્યાં પ્રાસ મિલાવવા માટે દ્વિરુક્ત શબ્દો પ્રયોજાતા હોય તેમાં કાં તો બંને રૂપ સાર્થક હોય અથવા આગળનું રૂપ સાર્થક હોય અને પાછળનું રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાતું હોય. જો ઘણી વખતે આપણે જે શબ્દો બોલીએ છીએ તો એમાં એક શબ્દનો અર્થ હોય છે અને એના પાછળનો જે શબ્દ હોય તો એનો કંઈ અર્થ ન નીકળતો હોય એવા હોય, તો અહીંયા પ્રાસવાળા જે છે તો એમાં આ રીતની છે કે બંને રૂપ સાર્થક હોય. દાખલા તરીકે તોડ અને ફોડ, તો આ સમાનાર્થી પ્રકારની આપણે કહી શકીએ એ રીતે એની જે જોવા મળે છે. આવક જાવક, તો આમાં વિરુદ્ધાર્થી પ્રકારની અહીં જોવા મળે છે સાર્થકતા. ખાધું પીધું, તો અહીંયા પ્રાસનું તત્વ છે અને બંને રૂપો સાર્થક હોય એવા છે, બરોબર. તો અહીંયા બંનેના અર્થ છે, તોડ અને ફોડ બંનેના અર્થ છે, આવક અને જાવકના અર્થ છે. પ્રથમ રૂપ સાર્થક હોય અને બીજાનો અર્થ દાખલા તરીકે ન હોય એવા, દાખલા તરીકે ઘરબર, તો એ ઘર સાચી વાત છે. ખાટલો બાટલો, તો એ ખાટલા બાટલામાં બંનેના અર્થ થશે, પણ અહીં ઘરબર, કાગળ બાગળ, લાપસી બાપસી, ચાક બાક, તો અહીંયા બાક બાપસી કાગ બાગળ ઘબર, તો અહીંયા તમે જોઈ શકશો કે આ જે છે એમાં પ્રથમ રૂપ જ સાર્થક છે, અર્થવાળું છે, બીજું રૂપ અર્થવાળું નથી. હવે કેટલાક શબ્દો ભાષામાં એવા પણ પ્રયોજાય છે કે જે બીજું રૂપ જે હોય એ સાર્થક હોય. દાખલા તરીકે અડોશી પડોશી, આજુ બાજુ, અંતર મંતર, તો અહીંયા અડોશી નથી પણ પડોશી વાળું છે એ રૂપ સાર્થક છે. આજુ નહીં પણ બાજુ વાળું સાર્થક, અંતર નહીં પણ મંતર વાળું સાર્થક છે. ચોથો જે ભેદ આપણે જોઈએ, સંયોજકો વાળા દ્વિરૂપ્ત પ્રયોગો જેમાં બે રૂપ જોડાતા હોય અને બંને વચ્ચે સંયોજક આવે ત્યારે આવા શબ્દો બને છે. આ એ ઓ અમ વગેરે સંયોજકો વચ્ચે મુકાય છે, જેમ કે આ માં હસા હસ, જો અહીંયા હસ શબ્દ જ છે પણ એમાં આ ઉમેરાતા હસા હસ, ગાળા ગાળી, તો એમાં આ છે ગરમા ગરમ, મારા મારી, એ છે જે સંયોજક વાળા. તો ગામે ગામ, ચૌરે ચૌટે, ખાધે પીધે, ચોખ્ખે ચોખ્ખું, રાતો રાત, ભારો ભાર, બારો બાર, જે છે જુઓ તમે, તમે પણ સાથે સાથે નોંધતા રહેજો. ખુલ્લમ ખુલ્લા, દોડમ દોડી વગેરે, તો આપણે આ ચોથા પ્રકારના શબ્દ પ્રયોગ જોયા. હજી આ દ્વિરુક્ત પ્રયોગ જે છે એના જુદા જુદા આવા કેટલાય ભેદ પાડી શકાય એવા છે. એમાં જે વ્યંજના ભેદવાળી પ્રતિયુક્તિ, દાખલા તરીકે આપણે તોડફોડ ચોપડી બોપડી જોઈ, એ રીતે પ્રતિધ્વનિ રૂપ જે છે ગાલમેલ, એઠું જૂઠું, વાંકું ચૂંકું, વિશેષ ભેદવાળી છતાં કંઈક પ્રાસ અથવા તો અંત્યાનુપ્રાસવાળી દ્વિરુક્તિઓ, એમાં દાખલા તરીકે ખબર, અંતર, ટાંકાપ, ટેભા, ચકરડી, ભમરડી, તો આ બધા આપણે ઉદાહરણ આપણે જોયા. એ રીતે દ્વિરુક્તિની અંતર્ગત અર્થની દ્વિરુક્તિના ઉદાહરણ આવી ગયા, પરંતુ કેવળ અર્થની દ્વિરુક્તિ હોય એવા ઉદાહરણ પણ જોઈએ. દાખલા તરીકે રથ, બાતલ, ઠઠ્ઠા, મશ્કરી, ભેટ, સોગાત, નોકરી, ધંધો, ધીંગા, મસ્તી, પૈસો, ટકો, તો આ બધામાં આપણે જોઈ શકશું કે બધામાં સમાનાર્થી છે. અને કશોક પ્રાસ તત્વ વિનાના જેને વિરોધાર્થી કહી શકીએ એવા પણ આવા શબ્દ પ્રયોગો આપણને મળે છે. દાખલા તરીકે રાય, રંક, એ પ્રકારના જે શબ્દો છે એ. તો આજે આપણે આટલી વાત રાખીએ છીએ. હવે પછી જ્યારે નવો જે લઈશું એની અંદર ખાસ કરીને રવાનું કાર્ય વિશે આપણે વધારે ઊંડાણથી જોવા સમજવાનો પ્રયત્ન કરીશું. ધન્યવાદ, તમે બધા જોડાયા અને આપણે એ રીતે જે જોવા